કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ અને બાળાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે, જેમાં પોસ્ટ ઓફિસ ખાતે પણ બચતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ લોકો લેતા થયા છે. આ અંગે માહિતી આપતા ભુજની હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર શ્રી ગુસાઈએ જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસ ખાતે શરૂ કરાયેલ સુકન્યા યોજના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે અને વધુ ને વધુ લોકો તેનો લાભ લેતા થયા છે. આ અંગે જાણકારી આપતા શ્રી ગુસાઈએ ચંચળનું સાથે વાત કરી હતી. જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં જે છેલ્લા આપણે જે નવી યોજનાઓ શરૂ કરી છે એના વિશે જો જાહેર જનતાને માહિતી આપવા માંગતો હું, જેવી કે પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ વાજપાઈ પેન્શન યોજના અને સુકન્યા એકાઉન્ટની યોજના છે. સુકન્યા જે એકાઉન્ટ છે તે બાળા જન્મથી લઈ અને 10 વર્ષ સુધીની જે છોકરીઓ હોય છે, બાળાઓ હોય છે, એના માટે આ ખાતું ખોલી શકાય છે. એના માટે છોકરીના જન્મ તારીખનો એક દાખલો જોઈએ અથવા એના વાલી જે હોય છે એની સાથે એના વાલીના 2 ફોટોગ્રાફ, રેસિડન્સ પ્રૂફ અને ફોટો આઈડી જરૂરી હોય છે. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ મિનિમમ રૂપિયા 1000થી ખોલવામાં આવે છે અને વાર્ષિક એની લિમિટ 1.5 લાખ રૂપિયાની હોય છે. જે એકાઉન્ટમાં ખાતું ખોલ્યાથી 14 વર્ષ સુધી કન્ટિન્યુઅસ પૈસા ભરવા પડે છે. 14 થી 21 વર્ષ સુધી કોઈ ખાતેદારને એમાં પૈસા ભરવાની જરૂર રહેતી નથી, પણ ખાતું બંધ કરી શકાતું નથી. ખાતાની મુદત 21 વર્ષે પૂર્ણ થાય છે. ધારો કે દર માસે તમે 1000 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવ્યું તો 14 વર્ષ સુધી તમારા 1,68,000 રૂપિયા જેવા જમા થાય. 21મા વર્ષે જ્યારે ખાતું પાકે ત્યારે તમને 5,70,000 મળે, સબ્જેક્ટ ટુ જે દર વર્ષે ચેન્જ થાય છે વ્યાજના દર. પહેલાં 9.20% જેવું હતું, અત્યારે ઘટાડો થયો 1.4 થી 8.6% જેવું થઈ ગયું છે. એટલે વ્યાજની રકમનો થોડો ફેરફાર પડે છે. આ ખાતું છોકરી 18 વર્ષની થાય ત્યારે એમાંથી 50% રકમ એના વાલી ઉપાડી શકે છે. છોકરીના એજ્યુકેશન માટે, એમના કોઈ સોશિયલ સામાજિક કામગીરી હોય એના માટે 50% રકમ ઉપડી શકે છે. જ્યારે ખાતાની મુદત 21 વર્ષે પૂર્ણ થાય છે, 21 વર્ષ પછી આ ખાતું બંધ કરાવી શકાય. એમાં પણ બીજો વિકલ્પ છે કે 21 વર્ષ પહેલાં જો એ બાળાના લગ્ન કરવામાં આવે છે, 18 વર્ષ પછી અને 21 વર્ષ પહેલાં, તો લગ્ન થયે પણ આ એકાઉન્ટ બંધ કરાવી શકાય. આ છે અમારી સુકન્યા સમૃદ્ધિ યોજના.